आज वडोदरा शहर के वाघोड़िया रिंग रोड और दंतेश्वर की महिलाओं का मोर्चा पालिका दफ्तर पहुंचा था और वहां पर सभी वरिष्ठ अधिकारियों से उन्हें पानी वितरित करने की मांग की गई थी। वाघोड़िया रिंग रोड और दंतेश्वर की करीब 12 से 13 सोसाइटी के स्थानीय लोगों का मोर्चा आक्रोश के साथ पालिका दफ्तर पहुंचा था। दूषित और काले रंग के पानी से पूरब और दक्षिण के 6 लाख लोग पिछले 6 महीनों से परेशान हो चुके हैं और हफ्ते भर से तो इन लोगों को पानी ही वितरित नहीं किया जा रहा है। प्रशासन बुनियादी सुविधाएं तक लोगों तक नहीं पहुंचा पा रहा है और ऐसे में स्मार्ट सिटी कैसे बनेगा वडोदरा शहर। महिलाओं ने काफी आक्रोश के साथ आज डिप्टी कमिश्नर सुधीर पटेल एवं जल आपूर्ति विभाग के जनरल इंजीनियर मुकुंद पटेल समेत अधिकारियों से पानी वितरित करने की मांग की थी। વાત ખરી છે, અત્યારે લગભગ પૂર્વ વિસ્તારની જે સોસાયટી છે હું વાત કરું, નિરાત રેસિડેન્સી છે, કિરણ રેસિડેન્સી, નીલાંબર બંગલોજ 1-2-3, શ્રી બંગલોજ, તીર્થક બંગલોજ, વૃંદાવન બંગલોજ, તીર્થ બંગલોજ, વેદાંત રેસિડેન્સી, વેદમ, કુબેર રેસિડેન્સી, નારાયણ રેસિડેન્સી, વલ્લભ ડુપ્લેક્સ અને પર્ણવિહાર, આવી લગભગ 12-13 સોસાયટીના બધા રહીશોની રજૂઆત હતી કે પાણી ઘણા સમયથી લગભગ છેલ્લા અઠવાડિયાથી આવતું નથી. હવે કોર્પોરેશન એક જે આપણી ફીડર લાઇન છે જે નિમેટા પ્લાન્ટથી આવતી હતી એ ફીડર લાઇનમાં એક ભંગાણ થયું હતું એટલે આપણે લગભગ એ 20-એક ફૂટની આખી પાણીની પાઇપલાઇન ચેન્જ કરી. તો એમાં કોર્પોરેશનને એવું હતું કે કદાચ 4-એક દિવસમાં આખું કામ પૂરું કરી અને પછી આપણે 4 દિવસ પછી રેગ્યુલર પાણી આપી શકીશું, પરંતુ ધાર્યા કરતાં એ આખું કામ કમ્પ્લીટ કરવામાં 1-2 દિવસ વધારે ગયા. એ કામ કમ્પ્લીટ થયા પછી પણ જે પાણી એક વખત ત્યાં નિમેટા પ્લાન્ટથી રિલીઝ કર્યું પરંતુ એર લોકિંગ થતું હોય છે, ટેકનિકલ એક વસ્તુ છે કે આ એર લોકિંગના કારણે જે પાઇપની અંદર વચ્ચે વચ્ચે જે એર ભરાઈ ગયેલી હોય એ એર જ્યાં સુધી સંપૂર્ણપણે નીકળે નહીં ત્યાં સુધી પૂરતા જથ્થામાં નિમેટાથી જે ફીડર લાઇનમાં પાણી આવવું જોઈએ આવે નહીં, એટલે એ આખું જે એર લોકિંગ છે એ નીકળતા લગભગ 2-3 દિવસ થતા હોય છે. આજે મારા એન્જિનિયર સાથે વાત થઈ તો એવું કહ્યું કે ભાઈ આજ રાત સુધીમાં લગભગ બધું એર છે એ રિલીઝ થઈ જવી જોઈએ, એટલે જો આજે એર રિલીઝ થઈ જાય અને જે આપણા જે બધી જ ઓવરહેડ ટેન્ક છે ત્યાંના સંપમાં પૂરતું પાણી જો આવકમાં થઈ જાય, એકવાર પાણી આવી જાય તો પછી આપણે પૂરતા પ્રેશરથી આવતીકાલથી જ પાણી આપી શકીશું. સર, તમે 12 સોસાયટીની વાત કરી પરંતુ આ 120થી વધુ સોસાયટીનો પ્રશ્ન છે, તમે જે પ્રમાણે કહી રહ્યા છો લોકો એવું કહે છે કે ના ના, એટલે આ જે 12 સોસાયટીના તો જે આ જે આવ્યા હતા અને જે રજૂઆત કરી અત્યારે જે પ્રતિનિધિઓ આવ્યા છે એ બિલકુલ સાચી છે કે ટૂંકમાં જે કપુરાઈ ટાંકીમાંથી જે વિસ્તાર છે એ તમામ સોસાયટી છે અત્યારે અફેક્ટેડ છે, એટલે એમાં તમે કહો છો એ બરાબર છે, એની ટોટલ સોસાયટી અથવા તો રેસિડેન્સીને આંકડો મોટો હોઈ શકે અને આપણે એ દરમિયાન અત્યારે પણ જ્યાં જ્યાંથી આપણને રજૂઆત મળે છે ત્યાં તરફથી આપણું જો વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ છે એના એક તાત્કાલિક સોલ્યુશન તરીકે પાણીના ટેન્કર પણ મોકલી રહ્યા છે, પણ એ કાયમી સોલ્યુશન નથી અથવા તો પાણીના ટેન્કરથી આપણે તમામ જગ્યાએ પહોંચી ન જ વળી શકીએ. સર, તમે કહો છો ટેકનિકલ જે ઇશ્યુ છે પાણીમાં, પાણી લાઇનમાં એર આવી ગયો છે, બહુ પહેલા કહો શહેર બેર પાણીમાં આવ્યો, પાણી લાઇનમાં. હા હા, મારે વાત થઈ આજે જ કે આ એવું નથી કે આ એર લોકિંગ છે એ આ વખતે જ થયું, જ્યારે પણ કોઈપણમાં આ રીતનું આખું લાઇન બ્લોક કરી દેવામાં આવે અથવા તો શટડાઉન લેવામાં આવે ત્યાર પછી જ્યારે નવેસરથી ચાલુ કરીએ ત્યારે આવા એર લોકિંગના પ્રશ્ન થતા જ હોય છે. આ ફીડર લાઇનમાં પ્લાન્ટ તરફથી પૂરતો સપ્લાય હોય અને આપણે જે એન્ડમાં આવે ત્યાં બિલકુલ ધીરું પાણી આવતું હોય તો વચ્ચે બીજું કંઈ અટકાય, પાણીને રોકે એવું બીજું કંઈ નથી, માત્ર એર જ છે ને, એના માટે આપણે જગ્યાએ જગ્યાએ એરવાલ પણ મૂકેલા હોય છે અને આજે કદાચ ઘણી જગ્યાએ આપનું ધ્યાન ગયું હશે તો ઘણા એરવેલમાંથી પાણી છે એ બહાર વહી જતું ફુવા રૂપે બહાર નીકળતું આપણે દેખાયું છે. તમને ઘણાને પ્રશ્ન થાય કે ભાઈ આ લીકેજ થઈ ગયું ને ખોટો પાણી બગાડ થઈ રહ્યો છે, પણ એ ટેકનિકલ આ એર છે બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી હતી. છેલ્લો પ્રશ્ન, પાણી શહેર લોકોને ક્યાં સુધી મળશે? હા, જે આજે જે મારી વાત થઈ આવતીકાલથી પાણી તમામ સોસાયટી છે આજે કપુરા એન્ડરમાં તમામને મળવા મળશે.